હેલો મિત્રો નોલેજ મિત્રા ચેનલમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજના કરંટ ટૉપિક સેશનમાં આપણે ગુજરાત બજેટ બે હજાર વીસ એકવીસ વિશે વાત કર વાત કરીશું મિત્રો આપણે જાણીએ જ છીએ કે થોડા સમયમાં જીપીએસસીની પોલીસ ઇન્સ્પેક્ટર પોલીસ ઇન્સ્પેક્ટરની પ્રિલિમ એક્ઝામ આવવાની છે મિત્રો તો મિત્રો આ એક્ઝામ માટે આ ટોપિક એ ખૂબ જ મહત્ત્વનો મહત્ત્વનો થઈ થઈ રહ્યો છે મિત્રો તો મિત્રો આ ને ખાસ જોજો આ ને છેલ્લે આ વિડીયોને છેલ્લે સુધી નિહાળજો અને મિત્રો જો વિડીયો તમને ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો વચ્ચે વિડીયોને શેર કરજો જેથી વિડીયોમાં રહેલી માહિતી એ ઘણા બધા લોકો સુધી પહોંચી શકે મિત્રો તો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો અને માહિતી મેળવીએ ગુજરાત ગુજરાતના બજેટ બે હજાર વીસ એકવીસ વિશે તો મિત્રો ગુજરાત સરકાર દ્વારા તારીખ છવ્વીસ બે બે હજાર વીસ અને બુધવારના રોજ વિધાનસભામાં વર્ષ બે હજાર વીસ એકવીસ માટેનું બજેટ રજૂ કરવામાં આવેલું હતું મિત્રો અને મિત્રો આ બજેટ એ ગુજરાત સરકાર તરફથી આપણા નાયબ મુખ્યમંત્રી અને નાણાં મંત્રી શ્રી નીતિનભાઈ પટેલે રજૂ કર્યું હતું મિત્રો મિત્રો નીતિનભાઈ પટેલ દ્વારા આ આઠમી વખત બજેટ રજૂ કરવામાં આવ્યું હતું મિત્રો એટલે કે નીતિનભાઈએ સતત આઠમી વખત આઠમી વખત આ રીતે બજેટ રજૂ કર્યું છે મિત્રો આ બજેટના કદની વાત કરીએ તો આ બજેટનું કુલ કદ એ રૂપિયા બે પોઈન્ટ સત્તર લાખ કરોડ છે અને મિત્રો આ બજેટની ખાસિયત એ છે કે આ બજેટમાં કોઈ પણ નવો કર નાખવામાં આવ્યો નથી એટલે કે મિત્રો આ એક કર બોજ વગરનું બજેટ છે મિત્રો હવે આપણે આગળ વાત કરીએ કે કેવી રીતે વિભાગવાર એટલે કે ખાતાવાર બજેટમાં નાણાંની વહેંચણી કરવામાં આવી છે તો મિત્રો શરૂ કરીએ અને જોઈએ કૃષિ સહકાર વિશે તો મિત્રો કૃષિ સહકાર ખાતામાં એ કૃષિ સહકાર ખાતા માટે સાત હજાર ચારસો ત્રેવીસ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવેલી છે જે અંતર્ગત ખેડૂતોને વ્યાજરહિત પાક ધિરાણ આપવામાં આવશે જેની માટે રૂપિયા સો કરોડની સો કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે આગળ વાત કરીએ તો ખેડૂતો એ પોતાના જ ખેતરમાં ગોડાઉન બનાવી શકે તે માટે મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજનાની જાહેરાત કરવામાં આવેલી છે મિત્રો અને મિત્રો આ યોજના અંતર્ગત એકમ દીઠ રૂપિયા ત્રીસ હજારની સહાય આપવામાં આવશે મિત્રો અને આવા ગોડાઉન માટે એને પરવાનગી એટલે કે બિન ખેતીની પરવાનગીની જરૂરિયાત રહેશે નહીં તેમ આપણા નાણા મંત્રીએ બજેટ બજેટ રજૂ કરતી વખતે કહ્યું હતું મિત્રો અને મિત્રો આ જે મુખ્યમંત્રી પાક સહાય યોજના છે તેના ખર્ચને પહોંચી પહોંચી વળવા માટે રૂપિયા ત્રણસો કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે આગળ વાત કરીએ તો કૃષિ યાંત્રિકીકરણ અંતર્ગત ઓગણત્રીસ હજાર ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદી પર રૂપિયા પિસ્તાળીસ હજારથી રૂપિયા સાહીઠ હજાર સુધીની સહાય માટે બસો પાંત્રીસ કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે આ ઉપરાંત વાત કરીએ તો ખેડૂતો પોતાનું ઉત્પાદન અન્ય શહેરોમાં મોકલી શકે અને પોતાની આવકમાં વધારો કરી શકે તે માટે હળવા બાર વાહક વાહન જેવા કે ટ્રેક્ટર મિની ટેમ્પો વગેરે ખરીદી કરવા માટે રૂપિયા પચાસ હજારથી રૂપિયા પંચોતેર હજાર સુધીની સહાય મળશે જે અને આ સહાય આપવા માટે રૂપિયા ત્રીસ કરોડની ફાળવણી કરવામાં આવેલી છે મિત્રો આ જે સહાય આપવામાં આવશે એ અંતર્ગત પહેલાં વર્ષે પાંચ હજાર ખેડૂતોને આવરી લેવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવેલો છે નેક્સ્ટ વાત કરીએ તો મિત્રો ગુજરાત ઓર્ગેનિક એગ્રીકલ્ચર યુનિવર્સિટી પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે સ્થાપવામાં આવશે જે માટે રૂપિયા બાર કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે આગળ વાત કરીએ તો રાજ્ય કૃષિ વિકાસ યોજના અંતર્ગત કૃષિ અને તેના તેના સંલગ્ન વિવિધ પ્રોજેક્ટ માટે રૂપિયા ત્રણસો કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે આગળ વાત કરીએ તો મુખ્યમંત્રી નિઃશુલ્ક પશુ સારવાર યોજના માટે રૂપિયા સત્તર સત્યાવીસ કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે આગળ મિત્રો વાત કરીએ પશુપાલન વિશે તો મિત્રો ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂતને એક ગાય દીઠ નિભાવ ખર્ચ પેટે માસિક નવસો રૂપિયા એટલે કે વર્ષના દસ હજાર આઠસો રૂપિયાની સહાય આપવામાં આવશે મિત્રો આગળ વાત કરીએ મિત્રો તો મુખ્યમંત્રી પશુદાન યોજના અંતર્ગત દરેક દૂધ ઉત્પાદન દરેક દૂધ ઉત્પાદકોને એક ગાય કે બેસ ભેંસ એટલે કે કોઈપણ એક પશુના વિયાણ દરમિયાન મહિને એકસો પચાસ કિલો કિલો પશુદાણની ખરીદી ઉપર પચાસ ટકા સબસિડી આપવામાં આવશે જે માટે મિત્રો બસ્સો કરોડની ફાળવણી કરવામાં આવેલી છે મિત્રો પશુપાલનમાં વધારો થાય તે હેતુથી રાજ્યભરમાં પ્રત્યેક દસ ગા ગામ દીઠ એક પશુ દવાખાનાની જોગો દવાખાનાની સ્થાપના કરવામાં આવશે મિત્રો જે માટે રૂપિયા પાંત્રીસ કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે મિત્રો ગાયોની સારસંભાળ રાખવા માટે જે કાર્યરત પાંજરાપોળ છે તેના અપડેશન માટે એટલે કે રિપેરિંગ માટે રૂપિયા એકવીસ કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે આ ઉપરાંત આગળ વાત કરીએ તો હિંમતનગર નજીક રાજપુર ખાતે નવી વેટરનીટી કોલેજ મત્સ્ય ઉદ્યોગ અનુસ્નાતક કેન્દ્ર અને ઘનિષ્ઠ પશુ સુધારણા કચેરી શરૂ કરવા માટે રૂપિયા તેતાલીસ કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે હવે મિત્રો વાત કરીએ મત્સ્ય ઉદ્યોગ વિશે તો મિત્રો મત્સ્ય ઉદ્યોગના વિકાસ માટે નાના માછીમારોને એન્જિન ખરીદવા માટે યુનિટ કોસ્ટ એક લાખ વીસ હજારના વીસ હજારના પચાસ ટકા સહાય આપવામાં આવશે આગળ વાત કરીએ તો બોટના એન્જિનમાં વપરાતા ડીઝલ પર વેટ વેચાણ વેરા માફી યોજના અંતર્ગત રૂપિયા બસો કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે આ ઉપરાંત વાત કરીએ તો માંગરોળ નવા બંદર વેરાવળ માંડવાડ સૂત્રાપાડા વગેરે જેવા બંદરોનો વિકાસ અને હયાત બંદરોના નિભાવ તેમજ સુવિધાઓ વિકસાવવા માટે રૂપિયા એકસો પચાસ કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે આગળ વાત કરીએ તો આપત્તિના સમયે બોટ બોટ પર જરૂરી જરૂરી થઈ થઈ શકે એવા સેફટીના સાધનો વિકસાવવા માટે રૂપિયા બે કરોડની સહાય જોગવાઈ કરવામાં આવેલી છે મિત્રો આગળ વાત કરીએ મિત્રો નર્મદા જળ સંપત્તિ ખાતા વિશે તો મિત્રો નર્મદા જળ સંપત્તિ ખાતા માટે અને સિંચાઈ ખાતા માટે સાત હજાર બસો વીસ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવેલી છે મિત્રો જે અંતર્ગત યોજનાના બાકી કાર્યો પૂર્ણ કરવા માટે આઠ હજાર સાતસો કરોડની ફાળવણી કરવામાં આવશે મિત્રો તમને એમ થતું સાત હજાર બસો વીસ કરોડ લખેલા છે તો અહીંયા આઠ હજાર સાતસો પંચાવન કરોડ કેમ તો તેનો જવાબ આપીએ કે આ જે આઠ હજાર સાતસો પંચાવન કરોડ કરોડની જે ફાળવણી કરવામાં આવેલી છે તે ફક્ત આ વર્ષે જ નથી કરવાની એ તબક્કાવાર આ જે ફાળવણી છે એ તબક્કાવાર કરવામાં આવશે મિત્રો આ અને આ વર્ષે મિત્રો આનો થોડો થોડો ઘણો ભાગ આ વર્ષના બજેટમાંથી ખર્ચ કરવામાં આવશે આગળ વાત કરીએ મિત્રો તો સૌની યોજના જે જે સૌની યોજના છે તેના માટે સત્તરસો દસ કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે મિત્રો મિત્રો સૌની યોજનાની વાત કરીએ તો આ યોજના એ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં એટલે કે જે અછતગ્ર અછતગ્રસ્ત સૌરાષ્ટ્રના વિસ્તારો છે તે વિસ્તારોમાં પાણી પહોંચાડવા માટે અને સિંચાઈની સુવિધા પૂરી પાડવા માટે આ યોજના લાગુ કરવામાં આવેલી હતી જેના પ્રથમ તબક્કા પ્રથમ અને બીજા તબક્કામાં બત્રીસ જળાશયો અડતાલીસ તળાવો અને એને એકસો એક્યાસી કરતાં વધુ ચેકડેમો બનાવવામાં આવેલા હતા અને તે ભરવામાં આવ્યા હતા મિત્રો પાણીથી આગળ વાત કરીએ તો ભૂગર્ભ જળના સ્તર ઊંચા લાવવા માટે અટલ ભૂજલ યોજના હેઠળ કચ્છ જિલ્લાના અને ઉત્તર ગુજરાતના ચોવીસ તાલુકાઓને પાંચ વર્ષના સમયગાળામાં રૂપિયા સાતસો સડસઠ કરોડની ફાળવણી કરવામાં આવશે આ ઉપરાંત ચેક ડેમો તળાવો નવા બનાવવામાં આવેલા અને ઊંડા કરવામાં આવેલા તળાવો માટે રૂપિયા ત્રણસો છાસઠ કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે આગળ વાત કરીએ તો થરાદની સીપુ સુધી પાઇપલાઇન નાખવા માટે રૂપિયા પચીસ કરોડની સ જોગવાઈ કરવામાં આવેલી છે હવે વાત કરીએ તો મિત્રો કચ્છમાં નર્મદાના નીરના નીરના જે પૂરનું વધારાનું પાણી છે એ પાણીથી સિંચાઈની સુવિધા વધારવા માટે રૂપિયા સો કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે નેક્સ્ટ વાત કરીએ તો સાબરમતી નદી પરના હીરપુરા અને વલાસના બેરેજ માટે રૂપિયા સાઠ કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે આ ઉપરાંત ભાળભૂત બેરેજ યોજના માટે રૂપિયા ચારસો કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે મિત્રો ભાળભૂત બેરેજ યોજના યોજના અનુસાર દરિયા નદી અને દરિયા વચ્ચે એક ચેકડેમ જેવું બનાવવામાં આવે છે કે જેથી દરિયાનું ખારું પાણી જે છે તે નર્મદા નદીમાં નદીના જળમાં પ્રવેશીને જે નર્મદા નદીનું જળ જે જળને જે ખારું બનાવે છે તેમાં ઘટાડો થાય અને નર્મદા નદીનું પાણી એ ખારું થતું અટકે તે માટેની આ યોજના છે મિત્રો મિત્રો નેક્સ્ટ વાત કરીએ શિક્ષણ શિક્ષણ વિશે તો મિત્રો શિક્ષણ વિભાગ માટે આ બજેટમાં ત્રણ હજાર એકત્રીસ હજાર નવસો પંચાવન કરોડની કરોડની સહાય ફાળવણી કરવામાં આવેલી છે મિત્રો જે અંતર્ગત સ્કૂલ ઓફ એક્સિલન્સ યોજના અંતર્ગત પાંચસો શાળાઓનો વિકાસ કરવામાં આવશે અને જે માટે રૂપિયા બસો બસો પચાસ કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે મિત્રો તાલુકાના જે સૌથી વધુ પ્રભાવશાળી વિદ્યાર્થીઓ હોય હશે તેમને પસંદ કરીને તેમને જે આ જે શાળાઓ સ્થાપવામાં આવેલી હશે એ શાળાઓમાં વિષય વિષય નિષ્ણા શિક્ષકો દ્વારા ઉત્તમ શિક્ષણ આપવામાં આવશે મિત્રો આગળ વાત કરીએ તો શાળાના શૈક્ષણિક કાર્ય અને માળખાકીય સુવિધાઓના મૂલ્યાંકન માટે ગુજરાત સ્કૂલ ક્વોલિટી એક્રેડિડેશન કાઉન્સિલ માટે રૂપિયા પાંચ કરોડની ભલામણ કરવામાં આવેલી છે આગળ વાત કરીએ મિત્રો તો આંગણવાડી અને પ્રાથમિક શાળાના બાળકો ધાત્રી માતાઓ સહિત અંદાજીત ત્રીસ લાખ લાભાર્થીઓને આ યોજના હેઠળ દૂધ પૂરું પાડવામાં આવશે આગળ વાત કરીએ તો વ્યારા ખાતે નવું નવું જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન બનાવવા માટે રૂપિયા ચાર કરોડની જોગવાઈ કરવામાં આવે આવશે અને મધ્યાહન ભોજન અને સંગમ યોજના માટે રૂપિયા નવસો એંસી કરોડની જોગવાઈ કરવામાં આવશે આગળ વાત કરીએ મિત્રો તો ગુજરાત યુનિવર્સિટી ખાતે ડીઆરડીઓ સાથે એમઓયુ કરીને સ્કૂલ ઓફ સાયન્સ સ્ટડી શરૂ કરવામાં કરવા માટે રૂપિયા સાત કરોડની ફાળવણી કરવામાં આવેલી છે અને સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસી અંતર્ગત અંદાજે ચૌદ લાખ વિદ્યાર્થીઓ માટે રૂપિયા વીસ કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે મિત્રો આ જે પગલાંઓ ભરવામાં આવેલા છે તેના તેના કારણે જે આવનારી પેઢી છે તેમાં વૈજ્ઞાનિક અભિગમ જાગૃત થશે અને કંઈક નવા ઇનોવેટિવ આઈડિયા તેમને આવશે અને જે જે કારણે જે કારણે આપણા દેશને અને સમાજને કંઈક ઇનોવેટિવ વસ્તુઓનો વસ્તુઓ મળી રહેશે મિત્રો નેક્સ્ટ વાત કરીએ આરોગ્ય અને પરિ પરિવાર કલ્યાણ વિભાગને આ બજેટમાં અગિયાર હજાર બસો તેતાલીસ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવેલી છે જે અંતર્ગત મુખ્યમંત્રી અમૃતમ અને મા વાત્સલ યોજના માટે રૂપિયા અગિયાર અગિયારસો પાંચ કરોડની ફાળવણી કરવામાં આવેલી છે આગળ વાત કરીએ તો આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી યોજના માટે રૂપિયા ચારસો પચાસ કરોડની ફાળવણી કરવામાં આવેલી છે અને અર્બન હેલ્થ સેન્ટરની રચના માટે રૂપિયા એંસી કરોડની ફાળવણી કરવામાં આવેલી છે આ ઉપરાંત રાજ્યમાં કુલ ત્રણ નવી મેડિકલ કોલેજો ખોલવામાં આવશે એટલે કે નવસારી રાજપીપળા અને પોરબંદર પોરબંદર એમ ત્રણ જગ્યાએ ત્રણ નવી મેડિકલ કોલેજો ખોલવામાં આવશે જે માટે રૂપિયા એકસો પચીસ કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે આગળ વાત કરીએ તો એસએસજી હોસ્પિટલ વડોદરા ખાતે છસો પથારીની નવી મેટર્નિટી હોસ્પિટલની સ્થાપના કરવામાં આવશે જે માટે એકસો એસી કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવેલી છે આગળ વાત કરીએ તો એકસો આઠ એમ્બ્યુલન્સ સેવા માટે નવી એકસો પચાસ એમ્બ્યુલન્સ ખરીદવા માટે રૂપિયા સત્યાવીસ કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે મિત્રો હવે આગળ વાત કરીએ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય વિશે તો મિત્રો આ બજેટમાં મહિલા અને બાળ વિકાસ ક્ષેત્ર માટે ત્રણ હજાર એકસો પચાસ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવેલી છે જે અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાના પંદરસો જેટલા અગરિયા કુટુંબો માટે રણ આંગણવાડી ચાલુ કરવામાં આવશે મિત્રો ગરીબ ગરીબ પરિવારો અને ઉદ્યમી મહિલાઓ માટે રૂપિયા બસો કરોડની યોજના યોજનાઓની જાહેરાત કરવામાં આવેલી છે આ ઉપરાંત મિત્રો આગળ વાત કરીએ તો વાલી દીકરી યોજના માટે રૂપિયા પચાસ કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે અને દૂધ સંજીવની યોજના અંતર્ગત રૂપિયા ત્રણસો બેતાલીસ કરોડની જો જોગવાઈ કરવામાં આવેલી છે જે અનુસાર આંગણવાડી અને પ્રાથમિક શાળાના જે બાળકો છે અને આમની સાથે ધાત્રી માતાઓ સહિત અંદાજિત ત્રીસ લાખ લાભાર્થીઓને આ યોજના હેઠળ ફ્લેવર્ડ મિલ્ક એટલે કે જે દૂધ હોય છે તે પૂરું પાડવામાં આવશે મિત્રો આગળ વાત કરીએ મિત્રો પાણી પુરવઠો પાણી પુરવઠા વિભાગ વિશે તો મિત્રો આ બજેટમાં પાણી પુરવઠા વિભાગને ચાર હજાર ત્રણસો સત્તર કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે મિત્રો જે અંતર્ગત હર ઘર જલ મિશ્રણ યોજના માટે સાતસો ચોવીસ કરોડની ફાળવણી કરવામાં આવેલી છે અને રીયુઝ ઓફ ટ્રીટમેન્ટ વોટર વેસ્ટ વોટર પોલિસી અંતર્ગત વડોદરા જામનગર ગાંધીનગર અને ભાવનગર ખાતે ગંદા પાણીને ટ્રીટ કરીને તેનો પુનઃ વપરાશ કરવા માટે સો કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે મિત્રો રીયુઝ ઓફ ટ્રીટેડ વેસ્ટ વોટર પોલિસી અંતર્ગત જે વપરાયેલું પાણી હોય છે તેને ફરીથી રિસાયકલ કરીને તેને ફરીથી ઉપયોગમાં લઈ લઈ શકાય તેવી ટેકનોલોજીનો યુઝ કરવામાં આવે છે મિત્રો જે માટે સો કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે આગળ વાત કરીએ મિત્રો સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ વિશે તો મિત્રો આ વિભાગને આ બજેટમાં ચાર તેતાલીસ હજાર બસો દસ કરોડની ફાળવણી કરવામાં આવેલી છે જે અંતર્ગત ખાનગી શાળામાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના તમામ વિદ્યાર્થીઓને ગણવેશ સહાય પેટે વિદ્યાર્થી રૂપિયા છસો આપવામાં આવશે મિત્રો આગળ વાત કરીએ તો ધોરણ એકથી આઠ સુધીના કુમારો અને કન્યાઓને રૂપિયા પાંચસો તેમજ ધોરણ થી આઠ આઠની કન્યાઓને રૂપિયા સાતસોની શિષ્યવૃત્તિ આપવામાં આવશે મિત્રો એટલે કે જે ધોરણ એકથી આઠ આઠમાં ભણતા કુમારો હશે અને તેમની સાથે એકથી પાંચમાં એકથી પાંચ ધોરણ સુધી ભણતી કન્યાઓ હશે તેમને રૂપિયા પાંચસો પાંચસોની તેમજ છથી છથી આઠ ધોરણ સુધીની કન્યાઓને રૂપિયા સાતસો પચાસની શિષ્યવૃત્તિ આપવામાં આવશે આ ઉપરાંત આગળ વાત કરીએ તો એસ એસટી અને વિકસતી દાતીના છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓનું જે ભોજન બિલ હતું જે માસિક રૂપિયા બારસો બારસો હતું તેમાં વધારો કરીને તેમને પાંચ પંદરસો કરવામાં આવેલું છે આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો સાત ફેરા સમૂહ લગ્ન યોજનાની સહાયમાં વીસ ટકાથી પચાસ ટકા સુધીનો વધારો કરવામાં આવેલો છે મિત્રો જે અંતર્ગત એસસી અને વિકસતી જાતિના સમાજ સંસ્થાઓને પચીસ યુગલની મર્યાદામાં યુગલ દીત રૂપિયા બે હજાર તથા યુગલોને રૂપિયા દસ હજારની દસ હજારની સહાય આપવામાં આવશે જે માટે બજેટમાં રૂપિયા સાત કરોડની ફાળવણી કરવામાં આવેલી છે મિત્રો આગળ વાત કરીએ મિત્રો તો એસ ટી જિલ્લાઓ જે જિલ્લાઓ જે જિલ્લાઓ એસ અનુસૂચિત જાતિના જિલ્લાઓ અનુસૂચિત જાતિની વસ્તી વધારે હોય તેવા જિલ્લાઓ જેવા કે કડાણા નિજર સોનગઢ બોડેલી ગરબાડા અને વિજયનગરમાં કુમારો તેમજ કડાણા બિલોડા મોડાસા અને માણેકપુર ખાતે કન્યા એમ દસ સ્થળોએ નવી સરકારી હોસ્ટેલો શરૂ કરવામાં આવશે મિત્રો આગળ વાત કરીએ તો નિરાધાર પેન્શન યોજના હેઠળ આઠ લાખ લાભાર્થીઓને રૂપિયા સાતસો ત્રેપન કરોડની સહાય કરવા જોગવાઈ કરવામાં આવેલી છે મિત્રો આગળ વાત કરીએ તો એસી ટકાથી વધુ માનસિક દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓને માસિક સહાય જે રૂપિયા છસો મળતી હતી તેનો વધારો કરાવી કરાવીને રૂપિયા હજાર હજાર કરવામાં આવેલી છે આગળ વાત કરીએ તો જુનાગઢ અને રાજકોટ ખાતે ચિલ્ડ્રન હોમ્સના નવા બાંધકામ માટે રૂપિયા સડસઠ કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે મિત્રો હવે આગળ વાત કરીએ આદિજાતિ વિભાગ વિશે તો મિત્રો આ બજેટમાં આદિજાતિ વિકાસ વિભાગને રૂપિયા બે હજાર છસો પંચોતેર કરોડની કરોડની ફાળવણી કરવામાં આવેલી છે જે અંતર્ગત ધોરણ નવમાં અભ્યાસ કરતા પાંચ હજાર વિદ્યાર્થીઓને વિદ્યા સાધના યોજના હેઠળ સાયકલ સાયકલ આપવામાં આવશે જે માટે રૂપિયા ઓગણીસ કરોડની ફાળવણી કરવામાં આવેલી છે આગળ વાત કરીએ તો મિત્રો માનવ ગરિમા યોજના હેઠળ અંદાજે બાર હજાર જેટલા લાભાર્થીઓને સ્વરોજગારી માટે પંદર કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે મિત્રો નેક્સ્ટ વાત કરીએ તો આદિજાતિ લાભાર્થીને મધમાખી ઉછેર તથા પ્રોત્સાહન આપવા મધ કલેક્શન અને પ્રોસેસિંગ સેન્ટરની સ્થાપના કરવામાં આવશે અને આ સ્થાપના કરવામાં તેની સહાય કરવામાં આવશે આ યોજના માટે રૂપિયા એક કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે કઈ યોજના માટે મિત્રો તેની વાત કરીએ તો આ જે મધ કલેક્શન અને પ્રોસેસિંગ સેન્ટરની જે યોજના છે તેની માટે એક કરોડની સહાય કરવામાં જાહેરાત કરવામાં આવેલી છે મિત્રો આગળ વાત કરીએ મિત્રો પંચાયત અને ગ્રામ વિભાગ વિભાગની તો મિત્રો આ બજેટમાં પંચાયત અને ગ્રામ વિભાગને રૂપિયા નવ હજાર એકાણું કરોડની ફાળવણી કરવામાં આવેલી છે જેમાં માદરે વતન યોજના અંતર્ગત રૂપિયા બસ્સો કરોડની ફાળવણી કરવામાં આવેલી છે જે અંતર્ગત ગામમાં શાળા શાળાના રૂમ સ્માર્ટ ક્લાસ આંગણવાડી સ્મશાન દવાખાનું રસ્તા પીવાનું પાણી જેવી સુવિધાઓના વિકાસ માટે દાતાશ્રીઓ દ્વારા દ્વારા જે રકમ આપવામાં આવશે તે દાનની રકમ જેટલી જ રકમ રાજ્ય સરકાર દ્વારા ઉમેરવામાં આવશે મિત્રો એટલે કે જે કોઈ કોઈ દાતા પચાસ હજાર ની પચાસ હજાર દાન આપશે તો તેની સામે સરકાર પણ પચાસ હજાર રૂપિયા ની રકમ ઉમેરશે મિત્રો આગળ વાત કરીએ મિત્રો તો મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ ઉત્કર્ષ યોજના અંતર્ગત એકસો ત્રાણું કરોડની સહાય આપવામાં આવે સહાય કરવામાં આવેલી છે મિત્રો જાહેરાત જોગવાઈ કરવામાં આવેલી છે જે અંતર્ગત ગ્રામીણ અને શહેરી વિસ્તારની મહિલાઓ મહિલાઓના ઉત્કર્ષ મહિલાઓ એ મહિલા ઉત્કર્ષ જૂથ બનાવીને એક લાખ સુધીનું ધિરાણ મેળવે તો તેનું સંપૂર્ણ વ્યાજ એ રાજ્ય સરકાર દ્વારા સીધે સીધું બેંકમાં જમા કરવામાં આવશે મિત્રો અને મિત્રો નવા મંજૂર આવાસની સાથે સાથે બાથરૂમની સુવિધા માટે હવે ત્રણ હજારની જગ્યાએ રૂપિયા પાંચ હજારની સહાય કરવામાં આવશે આગળ મિત્રો વાત કરીએ તો મુખ્યમંત્રી ગ્રામ સ્વનિર્ભર યોજના માટે સાત કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે મિત્રો જે અંતર્ગત સ્વ સહાય જૂથની બહેનોને અનાજ અને મસાલા દળવાની ગંટી ખરીદવા માટે સહાય આપવામાં આવશે આગળ વાત કરીએ મિત્રો તો શહેરી વિકાસ ખાતા માટે આ બજેટમાં રૂપિયા તેર હજાર ચારસો ચાલીસ કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે જે અંતર્ગત અમૃત યોજના માટે આઠસો કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવેલી છે આ અમૃત યોજના અંતર્ગત આઠ મહાનગરપાલિકાઓ અને ત્રેવીસ મહાનગરપાલિકામાં ત્રેવીસ નગરપાલિકામાં પાણી પુરવઠા ગટર વરસાદી પાણીના નિકાલ નિકાલ પરિવહન જેવી સુવિધાઓ માટે આ યોજના આ યોજના લાગુ કરવામાં આવેલી છે આગળ વાત કરીએ મિત્રો શ્રમ અને રોજગાર વિભાગ વિભાગ વિશે તો મિત્રો શ્રમ અને રોજગાર વિભાગ માટે આ બજેટમાં રૂપિયા એક હજાર ચારસો એકસઠ કરોડની ફાળવણી કરવામાં આવેલી છે જે અંતર્ગત સ્કિલ ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે ગુજરાત સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશનની સ્થાપના કરવા માટે રૂપિયા ત્રીસ કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે જેનાથી જે કામદારો છે તેની સ્કિલમાં વધારો થશે અને તે અંતર્ગત કાર્યક્ષમતામાં પણ વધારો કરી શકાશે મિત્રો આગળ વાત કરીએ તો બાંધકામ શ્રમિકોને હાઉસિંગ સબસિડી યોજના હેઠળ બેન્કોમાંથી લીધેલ લોન પર પાંચ વર્ષ સુધી પ્રતિવર્ષ રૂપિયા વ્યા વીસ હજારની વ્યાજની સહાય આપવામાં આવશે મિત્રો હવે મિત્રો આગળ વાત કરીએ બંદરો અને વાહન વ્યવહાર વિશે મિત્રો આ બજેટમાં બંદરો અને વાહન વ્યવહાર ખાતા માટે રૂપિયા એક હજાર ત્રણસો સત્તાણું કરોડની જાહેરાત કરવામાં આવેલી છે જે અંતર્ગત કુલ નવી આઠસો પંચાણું એસટી બસોની ખરીદી કરવામાં આવશે અને તેને સેવામાં મૂકવામાં આવશે અને આ બસો મિત્રો બીએસ સિક્સ મોડલ પર આધારિત હશે હવે વાત કરીએ મિત્રો ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ વિશે તો મિત્રો આ વિભાગ માટે બજેટમાં રૂપિયા તેર હજાર નવસો સત્તર કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે જે અંતર્ગત પ્રધાનમંત્રી કૃષિ યોજના માટે રૂપિયા એકસો પચીસ કરોડની ફાળવણી કરવામાં આવેલી છે જે અંતર્ગત સોલાર પાવર એગ્રીકલ્ચર પંપ ખરીદવા માટે સબસિડી આપવામાં આવશે મિત્રો આગળ વાત કરીએ મિત્રો ક્લાઇમેટ ચેન્જ વિશે તો મિત્રો ક્લાઇમેટ ચેન્જ માટે આ બજેટમાં રૂપિયા એક હજાર એકાણું કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે જે અંતર્ગત આઠસો રિક્ષા માટે પ્રતિ નંગ ચાલીસ હજારની સહાય આપવામાં આવશે અને મિત્રો હજાર બેટરી ઓપરેટેડ દ્વિચક્રી વાહનો એટલે કે ટુ વ્હીલરો માટે પ્રતિવાહન દસ હજારની સહાય કરવામાં આવશે આગળ વાત કરીએ મિત્રો ઉદ્યોગ અને ખાણ ખાણ વિભાગ વિશે તો મિત્રો ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે આ બજેટમાં રૂપિયા સાત હજાર સત્તર કરોડની જાહેરાત કરવામાં આવેલી છે જે અંતર્ગત ગુજરાતમાં વર્ષ બે હજાર અઢાર ઓગણીસમાં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ બાર હજાર છસો અઢાર કરોડ હતું જે મિત્રો બે હજાર ઓગણીસના પ્રથમ છ મહિનામાં ચોવીસ હજાર બાર કરોડ રૂપિયા થઈ ગયું છે મિત્રો આગળ વાત કરીએ મિત્રો પ્રવાસન વિશે તો પ્રવાસન ખાતા માટે આ બજેટમાં રૂપિયા ચારસો એસી કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે જે અંતર્ગત અમરેલી ખાતે આંબરડી લાયન સફારી પાર્ક માટે રૂપિયા પાંચ કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે આ ઉપરાંત નડાબેટ સીમા દર્શન પ્રોજેક્ટ માટે રૂપિયા પાંત્રીસ કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે આગળ વાત કરીએ તો શુક્લતીર્થ કબીરવડ મંગલેશ્વર અને મેગા મેગાસર્ટિટ મેગા સર્કિટ તરીકે વિકસાવવામાં આવશે જેના માટે ભારત સરકાર દ્વારા ત્રીસ કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે જેમાં પાંચ કરોડ વધારાની જોગવાઈ એ ગુજરાત સરકાર દ્વારા આ બજેટમાં કરવામાં આવેલી છે આગળ વાત કરીએ તો મિત્રો શિવરાજપુરના બી બીચના વિકાસ માટે રૂપિયા એકસો પચાસ કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો હેરિટેજ શહેર વડનગરને ભારત સરકારના સંયુક્ત પ્રયાસથી અંદાજિત રૂપિયા છસ્સો કરોડના ખર્ચે પુનઃ વિકસિત કરવામાં આવશે તો મિત્રો આજના વિડીયોમાં આપણે ગુજરાતના બજેટ વિશે માહિતી મેળવી એટલે કે મિત્રો ગુજરાતના બજેટ બે હજાર વીસ એકવીસ વિશે માહિતી મેળવી જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો વિડીયોને શેર કરો જેથી જેથી અમારો વિડીયો એ વધુને વધુ લોકો સુધી પહોંચી શકે અને વિડીયોમાં રહેલી માહિતી માહિતી ખૂબ જ ખૂબ જ વધુ લોકો સુધી પહોંચી શકે અને મિત્રો જો તમારા કોઈ સજેશન હોય તો વિડીયો વિડીયોના કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો મિત્રો અને મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મિત્રો તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં મિત્રો જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરો ત્યારબાદ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ત્યારબાદ બાજુમાં આપવામાં આવેલા બે લાઇકન પર ક્લિક કરો જેથી અમારા નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે